Hi friends, happy. I am also happy. એક મોબાઈલ કંપની વાળે 700 રૂપિયામાં મોબાઈલ ફોન અને સાથે 1500 રૂપિયાનો ટોક ટાઈમ ફ્રી એવી સ્કીમ કાઢી છે. તે એક બાપુજીને અને એક દાદાજીને અપાવી દીધો. શું છે? ગેરમાર્ગે જતા અટકે, ભલે ને ફોન પર લોકોની નસો ખેંચ્યા કરે. હા હા હા, હા ભાઈ હા. અરે યાદ છે, યાદ છે. કેવી રીતે ભૂલાય હે? અરે યાદ છે તને, નાના હતા ત્યારે આપણે આમ અડધી ટિકિટમાં ગાડીમાં પ્રવાસ કરતા હતા અને પેલી છોકરીઓ ગાલે આમ ચીમટા ભરી ભરીને આપણને રમાડતી હતી. હા તો જઈ આવવામાં રોકાવાય નહીં. હા હા જઈ આવ, આવીને પછી ફોન કરજે. હા આવજે. હા કહાં ગયે વો દિન બાપુજી. આ 1947 થી મંડ્યા છો. આ 1500 નો ટોક ટાઈમ ખલાસ થઈ જશે ને બેટરી એ ડાઉન થઈ જશે. અરે ટોક ટાઈમ તો ક્યારનો ખલાસ થઈ ગયો છે અને બેટરી તો 15 કલાક માટે છે ને, હજી તો 12 જ થયા છે. તો કોની સાથે મંડ્યા છો પણ? મારો બાળપણનો મિત્ર હરજીવન. અરે અરે સવારે 10 વાગ્યાથી વાત શરૂ કરી હતી, હવે તો 8 જ થયા છે. બાપુજી તમે 10 કલાકથી હરજીવન જોડે ખપાવો છો? અરે એ હરજીવને બધી બેબલીઓના નામ હજી સુધી યાદ છે. અરે દીકરા, તારા દાદાજી ગેલમાં આવી ગયા છે. એ એક મહિલા રે વાત કરે છે અને ઓલી પછી છે તોફાની, થાકતી જ નથી વાત કરતા. બોલ રે, પણ તે એવી કોણ છે? રોઝા. દાદાજી પણ ભી દીધી મીંડા જ. અરે ભાઈ અમને રોકો. નહીં હવે ન રોકાય. અરે હમણાં થોડી વાર પહેલા તો ફોન પર દાદાજી એને માતાજીની આરતી ને ભગવાનનો થાળ ગાઈને સંભળાવ્યા. દાદાજીની ઈચ્છા છે કે રોઝાને ધાર્મિક બનાવે. અરે આ રોઝા ધાર્મિક થતા થશે, મારે ધર્માદામાં ઊભા રહેવાના વારા આવશે. પણ આ રોઝાનો નંબર મળ્યો ક્યાંથી? છાપામાંથી. હે છાપામાં? હા કેમ, રોજ જાહેર ખબર આવે છે ને. તમે એકલા છો, તમે ઉદાસ રહો છો, તમારે જીવનને આનંદિત કરવું છે, તમારી ક્લબની સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કરો. આ નંબર પર ફોન જોડો, 1 મિનિટના માત્ર 20 રૂપિયા. ઉપર વાલે કે આ દેર હૈ અંધેર નહીં હૈ. આજે હું બહુ ખુશ છું. મારો સાળો શંભુ અને એની બૈરી હંસા આખરે આવતીકાલે સવારે પાછા દેશમાં જવાના છે. છૂટ્યા પણ તોય જતા જતા એ હંસલીએ હજી વિતાવવામાં ઓછી નથી રાખી. આ ગઈકાલે સાંજનો દાખલો તમને કહું. અમારે એક સંબંધી હોસ્પિટલમાં માંદા પડ્યા છે, તે એ મારી સાથે ખબર કાઢવા આવી. ઓળખાણ પીછાણ કાંઈ નહીં, પણ જેવી વોર્ડમાં દાખલ થઈ ને જોરથી પોક મૂકી. અરે બધા ડૉક્ટરો ગભરાઈ ગયા. એને થયું કે આ પેશન્ટ ગયો કે શું, ને પછી હિબકા ભરતી જાય ને આમ નાક લૂછી અને પેશન્ટના તકિયાના ગલે પર આમ લૂછ્યું. તે પેલી નર્સ મારી સામે બગડી. મને કે નોનસેન્સ, આવી વાઈફ રાખો છો? મેં કહ્યું મેડમ આ પાર્સલ મારું નથી. એ બની વિરેડ, પાર્સલ આવી ગયું. એની જાતને સ્વાગત બોલું છું તો એને સંભળાય છે. આ બેરી હોવાનું નાટક તો નથી કરતી ને? હા ફાટક, આ નવરંગપુરા ફાટક છે ને ત્યાંથી જ કાજુ કતરી નું પાર્સલ મંગાવીશ. કાજુ કતરી નું પાર્સલ? હા આ વતન માં જઈએ તે ખાલી હાથે થોડું ગોઠવાય. આપણા હગાવાલા હોય એ બધાને સ્વીટ તો ઈટાડવી પડે કે નહીં? ઈટાડવી પડે સ્વીટ? તમારા પૈસે ઈટાડવાની છે? મેમ મારે ત્યાં બાબો આવવાનો છે કે ગામમાં કાજુ કતરા વેચવા તમારે? અરે આ પૈસાની કઈ કિંમત છે કે નહીં? પૈસા 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 ક્રોસ બની વિલાલ, પૈસા તો અમારી પાસે છે, ક્રેડિટ કાર્ડ અમારી પાસે છે. આ તો ઘેર ભૂલી ગયા એટલે બાકી છે ને, ગામ આખા ને 5-star હોટલમાં જમાડીએ ને એટલી તાકાત છે અમારી. હવે આ 5-star ની પૂંછડી, આ તારા ક્રેડિટ કાર્ડ ને શું ઘરમાં મડાવીને રાખ્યું છે તે વાપરને પણ કોઈ દિવસ? અને તું શું 5-star માં જમાડવાનો? આ રસ્તાની કીટલી પર અડધી ચા પીવડાવે તોય ઘણું. એ બને વિરેડ, don't thumbcaving my husband, I am last lady to sambling this. અરે શાંતિ રાખો અંસા ગૌરી, આ કાલે જવાના છો ને એટલે મારે બબાલ કરવી નથી. બાકી હમણાં મોડું ખોલીશ ને તો ભારે પડી જશે. ભારે પડશે? મને ભારે પડશે? અરે ભારે તમને પડશે બનેવી લાલ, પૈસા તમારે મારી પાસે લેવાના છે. આ તો શું કરીશ તું? શું કરીશ? નથી દેતા, જાઓ લ્યો.
હે થા એ ઝાડની ડાળીઓ તોડી નાખજો. બસ મને હતું આ કરું, કંપની ગમે ત્યારે હાથ ઊંચા કરી દેશે. ખાસ તો લા કરે હાથ ઊંચા. સાંભળવું છે.